સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ એ એન્ટ્રી લઈ રહેલું છે અને આવનારા 24 કલાકની અંદર જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદનું આગમન થાય તેવી હાલ આગાહી કરવામાં આવેલી છે. જી મયુર, આભાર આપનો વિગત માટે. તો આગામી સમયમાં હજી અતિ ભારે વરસાદની આગાહી, આગામી 3 દિવસ હજી અતિ ભારે વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અને દક્ષિણ ગુજરાત એટલે કે વાપી, વલસાડ, સુરત જેવા વિસ્તારો જે વરસાદથી વધુ પ્રભાવિત રહેશે. સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી. વાત કરીએ ડાંગની, ડાંગમાં પણ ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ અને લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ડાંગમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા છે. તો આ દ્રશ્યો છે ડાંગના. ડાંગમાં જે પાણી ભરાયા છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારો જે પાણીમાં ગરકાવ છે. લોકોએ એક તરફ ગરમીથી રાહત મેળવી છે, લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, તો ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છે. જે રીતે વાવણી લાયક વરસાદ વરસશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે, તેને જોતા ધરતીપુત્રોમાં આનંદ. વાત નવસારીની કરીએ. નવસારી જિલ્લામાં મોડી રાતથી મેઘ મહેરબાન જોવા મળ્યું અને હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ધોધમાર વરસાદ મોડી રાતથી જ શરૂ થઈ ગયો હતો. તો સાયક્લોનિક સર્ક્યુલેશનની જે અસર છે તેના પગલે જિલ્લામાં વરસાદી માહોલ હજી પણ છવાયેલું જોવા મળી રહેશે અને 3 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોમાં વાવણી લાયક વરસાદની આશા જોવા મળી રહી છે. જે રીતે વરસાદે આગમન થયું છે તેને જોતા આગામી સમયમાં પણ સારો વરસાદ વરસશે અને વાવણી લાયક વરસાદ રહેશે તેવી આગાહી છે તેવું અનુમાન છે, તેને જોતા ખેડૂતોમાં પણ હાલ ખુશી છે. ભરૂચની વાત કરીએ. ભરૂચના હાંસોડ પંથકમાં પણ સવારથી વરસાદી માહોલ છવાયેલો હતો અને ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ દ્રશ્યો ભરૂચના, જ્યાં પાણી ભરાયા છે ઠેર ઠેર અને આ સાથે વરસાદે જે રીતે આગમન કર્યું છે તો ભરૂચવાસીઓએ પણ ગરમીથી રાહત મેળવી છે. હજી આગામી સમયમાં ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. તો અંકલેશ્વરમાં, અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે. અહીં વિવિધ સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ છે, તો ઘૂંટણસમા પાણી જોઈ શકાય છે અંકલેશ્વરમાં. પહેલા વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, તો કેટલીક સોસાયટીઓ જે પાણીમાં ગરકાવ છે. આ સાથે જીઆઈડીસીમાં પણ પાણી ભરાયા હોય તેવા સમાચાર છે. વધુ વિગત સાથે જય વ્યાસ આપણી સાથે જોડાયા છે. જય, ભરૂચ અંકલેશ્વરમાં વરસાદને લઈને કેવી પરિસ્થિતિ? અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી ભરાયા તેવા પણ સમાચાર છે? જી ચોક્કસ, આજે વહેલી સવારથી ભરૂચ જિલ્લા સાર્વત્રિક ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, હાસોટ, વાલિયા અને નેત્રંગ પંથકમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ જે અંકલેશ્વર જીઆઈડીસીની વિવિધ સોસાયટીઓ છે, તો તે સોસાયટીઓમાં પાણી ભરાયા છે. અંકલેશ્વર વાલિયા રોડ પર પણ આવેલ સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદનું ધમાકેદાર આગમન થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ ઠંડકના કારણે શહેરીજનોએ ગરમીથી રાહત અનુભવી છે. ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર જે તાલુકા છે તે હજુ વરસાદથી વંચિત રહ્યા છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. જી નવ. જી જય, આભાર આપના વિગત માટે. તો આગામી સમયમાં હજી વધારે વરસાદની આગાહી કરાઈ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી ભરાવાના સમાચાર છે. આ સિવાય અન્ય સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે અને હજી પણ ભારે વરસાદ વરસશે ત્યારે તંત્ર તૈયાર છે તેવું કહેવાય રહ્યું છે. તો વરસાદે જ્યારે એન્ટ્રી કરી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. વાપી, ડાંગ, બારડોલી, નવસારી, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જોકે ગરમીથી લોકોએ રાહત મેળવી છે તેના કારણે ખુશી પણ છે. તો વિવિધ વિસ્તારોમાં જે ખુશનુમાન માહોલ સર્જાયો છે, લોકો ક્યાંક તેને માણતા જોવા મળ્યા, તો ક્યાંક લોકોને જે દરરોજનું જનજીવન છે, અવરજવર છે, તેમાં હાલાકી પણ ભોગવવી પડી રહી છે. તો વરસાદની રાહ કેટલાય સમયથી જોવાઈ રહી હતી. ભારે ઉકળાટ અને બફારા બાદ સમગ્ર રાજ્યમાં મેઘ મહેર વરસી છે. સમગ્ર રાજ્યનું વાતાવરણ બદલાયું છે, ઠંડક જોવા મળી રહી છે. ગરમીથી લોકોએ રાહત મેળવી છે અને આ સાથે હવે આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી છે, તેને જોતા તંત્ર પણ તૈયાર છે. તો વાપી, ડાંગ, બારડોલી, નવસારી, ભરૂચ અને સુરતના આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ઠેર ઠેર વરસાદ વરસ્યો છે, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે.
વાત થઈ રહી છે વરસાદની. અતિ ભારે વરસાદે મુંબઈને પણ પાણીમાં તરબોળ કરી દીધું છે. રસ્તાઓ અહીં પાણીમાં ગરકાવ છે અને અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. ખાસ કરીને અંધેરી, બાંદ્રા, સાયન, હિન્દમાતા, દાદર સહિતના વિસ્તારો જે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં ખાબકેલા ભારે વરસાદથી લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે. વરસાદના કારણે બાંદ્રા સ્ટેશન પર ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે અનેક ટ્રેન લેટ ચાલી રહી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. એમજી રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં બે લોકોના મોત પણ થયા છે, તો 3 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. કહી શકાય કે વરસાદનો પ્રભાવ જે છે તે મુંબઈમાં હવે જોવા મળી રહ્યો છે. વડાલામાં પણ રસ્તો ધસી જતા સોસાયટીમાં લોકો ફસાઈ ગયા છે. ભયંકર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે મુંબઈમાં. તો મુંબઈમાં ભારે વરસાદના દ્રશ્યો ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે અને મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે. તો સોમવારનો દિવસ છે. નોકરિયાત વર્ગ, ધંધાદારી વર્ગ જે કામ ધંધે જઈ રહ્યા છે અને તેમને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે હજી ભારે વરસાદની આગાહી છે. ટાઇડને લઈને પણ આગાહી કરાઈ છે, જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોથી પણ લોકોને દૂર રહેવા માટે કહેવાયું છે. તો હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી છે. અતિભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં વિશેષ રૂપે તંત્રને તૈયાર રહેવા માટે કહેવાયું છે. પાણીમાં તરબોળ છે હાલ સૌરાષ્ટ્ર અને હજી પણ ભારે વરસાદની આગાહી. આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે. તો હવામાન વિભાગની આગાહી બાદ લોકોને પણ સતર્ક રહેવા કહેવાયું છે અને આ સાથે તંત્ર પણ સતર્ક છે.